કે માર્યા માજો ગટવી કે હવે કઈક વાત હારી ગોતીવું પડશે નક ભૂકા નીકળી ગયા ભેંસું गेली છે વળી 25 મિનિટ જવા દીધી ને કહું બો ગોળાનો ગટવી હવે કાઈક સારી વાત માંડો તાક બાપુ એક ગજબ માર થઈ ગયો તમને કેવો તાક બે થયા જોયા હવે તીજો કહી દે પછી તીજો કીધો કે બાપુ એક બેન દાતળી આમ ખડ વારતા તા ને અન ના કપાઈ ગયો તાકે હવે તમે ઓલપા ખૂણામાં બેહી

મારી બેહો આપણે ને જાવ એન પા આપણે આ તરફ જાઈ હા અને કામ હોય જાજો વડીલ હમણે એક ભાઈ મને પૂછતા મેં હમણે અવાજ નો કીધું ને બધા અવાજ કાઢી હા તરી શાળા જાત ના ગળામાં જવાદ નીકળ નકી ફરવાડ ખોટી નો અવાજ બહોત કાઈ કાટતો નથી હા આય હું હમણે આવ્યો ને તો બે ત્રણ જણા ત્રણ ચાર વાર મને પૂછ્યું એ કે તમે મૂળ ક્યાં નામે ગરદાન પાસે પીપળિયાના ના એ કે એમને મૂળ ક્યાં નામે મૂળ નવરીના તો મને કે બરોબર લે બરોબર એ કે બરોબર છે લે બોલો અત્યારે વિજ્ઞાન કેટલું આગળ વધ્યું ખબર બહુ વિજ્ઞાન આગળ વધ્યું તમે આમાંથી ને લંડન જાય હિથ્રો નામનું એક એરપોર્ટ છે વિમાનમાંથી ઉતરો ને એટલે એરપોર્ટ ઉપર બુટ પોલીસ ના મશીન લગાડવા માય માણસ ની જરૂર ન પડે પગ આમ મશીન માં નાખો ને તો ફટોફટ પાયલસ કરીને પગ મૂકી દે બીજો પગ નાખો એટલે પાયલસ કરીને પકડી લે મશીન છે ને હિથ્રો જઈજ કોઈ હિથ્રો નામનું એરપોર્ટ છે લંડનમાં હવે એ બીજો પગ નાખો ને પછી પાંચ પાઉન્ડ નાખો ને તાર પગ મૂકે એમાં એ પ્લેન માંથી ગુજરાતી એક ભેગો ને ઉતરે તો હું બહુ જોતો હતો હું દીકરા મારા કરે છે ભૂર્યા એમ તે વારા પછી પગ ને પાલે થતા જોયા ને તો આ મારો દીકરો ઉપડ્યો ખબ 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 કરતો જઈને પગ નાખ્યો મશીનમાં ફટ પાલે પગ લઈ લીધો બીજો પગ બીજા મશીનમાં જવા દીધો ફટોફટ પાલે પગ મૂકી દીધો બે ભૂરિયા એવા ઠેલા લઈને વાતો કરતા કરતા પગ નાખ્યા બે પકડ્યા હે મરી ગયા ખરેખર ગુજરાતી છે ને ભાઈ એ ગમે નથી જગ્યા કરે હા મેં હમણાં ડોરબેલ વગાડ્યો ને ઘણી જગ્યાએ તમે જો હમણાં એક એક જણો સાયકલ ના આમ ટાયરમાં આમ પપી હવા ભરતો હવા અવાજ સાંભળવો છે ને સાંભળો આમ હવા ભરે ને પછી કેપેસિટી બહાર હવા ભરાય ને વ્હીલમાં એટલે સામેથી વાલમાં અવાજ આવે કેવો આવે ખબર આમ પંપ મારે ને આમ થાય હા એમ તો તાળી બાળી પાડ્યું પડે તો હાલ લાગે હા ખરેખર હસવાનો ક્રેઝ છે ને ચાર પાંચ જણા બેઠા હતા ને ચાર પાંચ જણા તેમાં એક દાદા બેઠા હતા વડીલ હતા તે દાદા વખાણ કરતા હતા એ કે ફલાણા ડોક્ટર તો બહુ સારા તો હું ત્યાં ઉભો જોતો મેં એટલા બધા હું હારા છે તે કે મેં દાદા ડોક્ટર કેમ બહુ સારા તો કે મારી દાટ ખેંચ લીધી ત્રણસો રૂપિયા ફી લીધી અને મને ખબર પડવા નહોતી તે મેં હારા તા મેં દાદા

દીકરી દીકરી છે એક ભાઈ મને કેતા મને કે ટ્રાવેલર્સ બસ વિશે તમારું શું કેવું મેં લક્ઝરી બસ છે ને ભાઈ એ માતાઓ બેનો વડીલો શીખ ખાય બોલો તમને કે ભરવાડ ત્યાં આટા મૂકી દીધા બસ કોઈ શીખ ખાય ખાય તમે જોજો રોડ ઉપર આમ સડન થાય ગમે એ બળ પડતું આમ કરે આમ થોડીક હાલ તો એને ગમે એ થતું હોય એ આમ લક્ઝરી બસ માં પેસેન્જર ગોઠવે પછી આમ ઉપડે ને આમ શેલપ મારે ને આપણને કોઈ પડખામ ગદગદિયા કરતું એવું થાય

એની મજા તમે જોજો હા મોજ આવે ને તો વગાડવું પછી તાળીને દાદ દેજો મોજ આવે તો પણ આમ ઉપડે ને તમે જોજો આમ સેલ ઉપર ને અંગૂઠો ને તા ગાડી ઉપર હા પેસી દર ગોઠવા તા પછી આમાં પડગા નો કરતા પછી જોજો હવે ઉપડે આમ પેલા ગેર નાખીને ડ્રાઈવર ઉપાડે કંડક્ટર એમ કે પેસી દર ગોઠવા ગયા જાવા દો અને પછી ઉપાડે અવાજ રાખજો આસકા મારે ને રોડ હારા ન હોય ખાઈ ગયા હોય સરપસ આ તો અચ્છા તેમ બધા મારા પેસેન્જર સો એમાં ગમેય બોલતું હોય હા પછી પેલો ગિયર કરે ને પછી આમ હળુ થોડોક રોડ કપાય ને પછી ગિયર બદલે તા તો પ્રથમ વાય થી બીજા મરી જવું એમ સાઈડ કાપ્યું એમ કરતા હોય હાથ ને હાથ 7 વર્ષથી આપણો દેશ આઝાદ થયો એમ મોદી કાકા કે વિકાસ करू વિકાસ करू રોડ કરી રોડ હા સેંધળિયા ત્યાં આવો રોડ નથી લોંછડાથી સેંધળિયા જરૂર છે હું બીજે હમણાં હેઠો ઉતરી ગયો એક માણસ મને મળ્યો હમણાં ક્યાંક બીજા ગામ રોડ ની જરૂર છે વિકાસ ગુરુ વિકાસ ગુરુ વિકાસ આરો છે આ વખતે આપણને રસ નીતિ

સાઈડ લઈને વહી જાય પણ એની મજા ક્યાં છે મિત્રો ખબર પ્રકાશભાઈ હસમુખ ક્યાં છે હસમુખ તો ભણાણો જ નથી હે સહેત કરો ને સહેન મારો બાપ એટલે વાહ વાહ પણ એ લક્ઝરી બસ ની મજા ક્યાં છે મિત્રો ખબર એ વાંસદ આવે ને વાંસદ બોરસદ થી વાંસદ અને પછી મનમોહન સિંહ જિંદાબાદ બે બાજુ આમ તો ડિવાઇડર ને હાથ ફૂટ પોળો રોડ આવે રિંગ રોડ અને પછી જે ડ્રાઈવર સીટ સીખી કરીને આમ ઉપાડે ગાડી હવે અવાજ સાંભળજો તમે જોજો હાથ ફૂટ રોડ થાળી જેવો રોડ ક્યાંય ઘોપો નહીં

કારણ કે એને બચારા નો હેઠક નો વજન ભર્યો હોય માથે કા વ્હીલ ફાટે કા ડ્રાઈવર ફાટે કા એક ફાટે પણ લક્ઝરી બસ તો ના વોલ્વો બસ હોય ને પછી વોન વગર તે લબકા કરે જતી હોય હોય ઈ મોર ટ્રાવેલર્સ ને વાય હું મારું ટુ વ્હીલ ઈ મોર ઈન વાય હું સુરત સુધી બધા આવ્યા જાય આ એમાં નઈ થાક તો ગમે લક્ઝરી અને પાટીદાર સમાજ લક્ઝરી લક્ઝરી લીધી છે સુરત માં વ્યવહાર સુરત પાણીપુરી ને પેચા લેટ પુરી બઉ ખાય

મન કે કા મે તારો બાપ તો ટેમ્પોનો વજન ટુઈલ માં ખેંચ કોઈ દી આવરત નો આવે કેવા શરીર થ્યાસ માણા કેવા શરીર આપણે તો શ્યા માં લઈ જાવા સુરત માં રીક્ષા માણા વેસવા મે જાય શું કામ ખબર કાઈ વધતું નથી વરસ અમે બે બે એક જ બે સીતારામ ઘર લઈ જી બીજો કોઈ હામુ તો ઈ દો પડખમ કે અડખમ જગ્યા જ નહીં જાને હથ ની લેકે જા આ હા હમણે એક ભાઈ કાન નું ઓપરેશન કરાયું કાન નું હાવ નવું બાપ ના ભાવ નવું કાન નું તે કાન ઓપરેશન કરાવ્યું ને તો ડોક્ટર પાસે ગયો કે કાન મારો નથી તો ડોક્ટર કે વી વરી કેટલા ને જોઈ કે દીધા કોઈ દીકરા ખબર પડી તને કેમ ખબર પડી ગયા કાન તારો નથી તો કે કાન કોનો છે ડોક્ટર કે કે કાન લેડીસ નો છે તો તને ઈ કેમ ખબર પડી ગઈ કે કાન લેડીસ નો છે કે આમાં તારો બહુ ફંભળાસ બધું પણ સમજાતો કાઈ નહી હે કાપતો નથી હો હા સુ હા સુ હા

એક વિશિત માં અઢાર નો હામતો હોય ઓળખતા ગોથળા માં તરી હામે કે મારી ફૂ નથી ઓળખાતા ગોટો ઓળખી ગયા સીતા રામ હા દુનિયામાં જબ રાખે રામ જેમ રાખે રામ એમ તમે જો આમ કા કરો પ્રાણી તમે આમ કા કરો હરી હરી ભજતા ઠીક છે હસવા માટેનો મસાલો છે આ તો બધો હસા કરી હમણાં એક બેન મોલ માં ખરીદી કરવા ગયા ધાર્મિક વાતમાં આપણે જાશું પણ મોડા અજીત બે વાગ્યા લઈ આપણે આવડું આ ધાંકવાનું છે અને જાગૃતિ બેન છે ને મારી બેન છે મોટા સૌન હા બેન ગીત ગવાય હતા ને અમારે ત્યાં ઉગા હા વર્ષો પેલા બહુ મોટી પાર્ટી છે વીબી મુંબઈ ભાવનગર માં હીરાની દુનિયામાં વલ્લભ સ્ટાન્ડર્ડ તરીકે નામ હતું હરા પ્રતાપીના આ પ્રોગ્રામ માં મને સડાયો હા ને ઘણા સડાવી દે રાગે નો પાડે નથી ઘણા ટાઈટ કરતા ટાઈટ કરે રાગે નો પાડે એ પણ આવા મરી જેવા પુરુષ હોય ને અર્જુનભાઈ એકવાર એક વાર જોરદાર તાળી વધાવો બેઠા છે એટલા બાપ હે

કુ કે એક રંગા ને ઉજળા એને ભીતર નઈ દુજી વા એને હૈયે નહીં વાલી દબલી વા આવા એક રંગા ને ઉજળા એને ભીતર નઈ દુજી વા કળહંગ બાપુ ને ઓરડે જેતી ગંગા સતી પાનબાઈ માં પરણણી આવ્યા ને

ક્યાં જન્મીએ તો તરીએ અને માતાજી એ વાત કરી મિત્રો બહુ વાત કરી બાવન પદ માતાજી બોલ્યા છે એમાં કઈક સાત કલ બાપુના છે કઈક બીજા ટૂંકમાં હિસાબ તો જે છે તે પણ માતાજી જે પદ બોલ્યા હું એટલું તમને કહું છું બેઠેલા જનતા જનાર્દનને કે નવે નવ ધા તો કદાચ મને તમને નાના માણા ન સમજાય પણ જો એક ધા સમજાય જાય ને જિંદગીમાં તો જિંદગીનો તુલસીદાસ બાપુ બેડો પાર થઈ જાય હા પાર થઈ જાય અને હું કીધું માતાજીએ ખબર કે શિલવંત સાધુને વારે વારે નમજો પાનબા એના વર્તમાન રે

કુવામાં દાળ પકડી તે ગઢવીને વખાણ થઈ ગયા દરબાર થી વાહ ગઢવી વાહ ગયા દાળ મુકાઈ ગઈ સમજાણું અમદાવાદ અમારો પ્રોગ્રામ હતો ને અમદાવાદ પ્રોગ્રામ તેમ વહેલા ગયા હતા સાજી બધા એમ વહેલા ગયા હતા તે મને કીધું હાલો મિત્રો મેં તો આપણે રિવરફ્રન્ટ માથે ફરવા જાય તો મને કે ન્યા કેમ મે ન્યા મજા આવે સાંભળજો તે રિવર રિવરફ્રન્ટ કાકરિયા તળાવ રહ્યું ને ન્યા એમ ફરવા ગયા તે ફરતા હતા ને એમાં ફરતા ફરતા એક જગ્યાએ ગયા ત્યાં વાંદરી આમ 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 ડિસ્કો કરે વાંદરી એટલે નાની વાંદરી અને એક ભાઈ વાંદરી વાળો હતો ને આમ ડાકલી વગાડે પૈસા આપે બધા બધા પૈસા આપે રાજી રાજી થઈ ગયા એમાં બે પતિ પત્ની નવા નવા અમદાવાદ માં લગ્ન થયા છે પતિ પત્ની બે આયો નવા હાવ યુગ લો બે તે આવ્યા ને તે આવ્યા એમાં પેલો વાંદરી વાળો હતો ને એને આવી ને બે નવા નવા પાણી આવ્યા હતા ને વાંદરી વાળા ને પૂછ્યું એટલે પુરુષ એ કે આ વાંદરી કેટલા આવ્યો આ વાંદરી કેટલા લાવ્યો આ વાંદરી કેટલા લાવ્યો ત્રણ વાર પૂછ્યું વાંદરી વાળો કઈ બોલ્યો નહીં પછી જે પૂછ્યું તું ને એને ઘરવાળી વાંદરી વાળા માંથી ખીધાઈ ગઈ મારા ધણીએ તને ત્રણ વાર પૂછ્યું વાંદરી કેટલા લાવ્યો જવાબ કેમ નથી દેતો ત્યારે એને વિવેક કીધું કે બેન એને ભલે મને ત્રણ વાર પૂછ્યું મેં પૂછ્યું એક વાર સમજાય હા સમજાયું હા સારું કેવાય ખરેખર હજી ઘણું આવશે આ રાજકુમારના નાના પાટે રાજકુમાર બહુ સારો હીરો મારા હમણે તને એક હાવ નવો જોતો હાવ નવો હાવ નવો એક છોકરાએ અત્યારે માણસ પૈસાવાળા વાળા થયા ને ભલે ભગવાન જાજુ આપે આપણે રાજી જાજુ દે ધનવાન થાય પણ હું એમ કહું છું કે સંસ્કાર નો મુકતા બાપા નગર તમે પસ્તા છો અમે ભલે ઝુંપડા માં જીવી છીએ અમે દુઃખી નથી તમે સંપત્તિ વાળા જો એવું સમજતા હો સુખી માણસ મારે આ ચેલેન્જ થી કેવું છે કે ઊંડે ઊંડે ક્યાંય એવું ન રાખશો કે અમે દુખી છીએ અમે આજે આનંદમાં હતા અમે કાલે આનંદમાં છીએ અને મે આજીવ અને આનંદમાં રહેવાના ઓ ખરેખર પણ સંસ્કારના હિસાબે તમે જો દુનિયાની મેલપા ખાનદાની આ પ્રસંગના હિસાબે આ બધી વાવા છે હવે કામવાળી રાખે બધા તેમાં એક છોકરાએ મમ્મીને પૂછ્યું કે હે મમ્મી આ પરી હોય પરી ઈ ઉડે તક હા પરી ઉડે તક તો આપણે કામવાળી કેમ નથી ઉડતી તક બેટા ઈ કેમ પરી તક મારા બાપુ હોય કે પરી જેવી લાગે છે પરી જેવી લાગે પરી જેવી તાકે તો બટા હાડા તડે ઉડી માઈન જીવન છે અનમોલ લાવો છે આ તો તમને હસાવા માટે બધા ઉભા કરવા પડતા હોય છે બાપ ઉભા કરવા પડતા હોય છે પણ ઘણા ઘણા પ્રસંગો છે ઘણા ઘણો આનંદ છે હાસ્યમાં જો એવું થાય બીક લાગે મર્યાદા મુકાઈ જાય ને ભાઈ માણસ ગાંડા ગણે આની આ દુનિયા બોલો ગાંડા ગાંડ હા કાંઈ વાર ન લાગે એક તમને સત્ય વાત કરું ભીખુદાન ભાઈ અમરદાસ બાપુ અમે ગેલા અને બરોબર વિદેશના ભૂરી આવેલા આ હકીકત બનેલી ઘટના તમને કહું છું હવે અમે જંગલમાં ત્યાં જુનાગઢમાં પર્વતભાઈ કરીને રબારી રહે છે બીજા ઘણા બધા મીર પરિવાર પરિવાર છે મોટાભાઈ ભરવાર બધા ઘણા રહે છે પણ પર્વતભાઈ રબારી થોડા ખાનદાન સુશીલ ગુણવાન જ્ઞાની અને મહાન પુરુષ છે હું કામ એની હું તમને મહાનતા કહીશ સાંભળજો બાપ આજે આપણે જેટલા સુખી છીએ ને જીવનમાં ઉતાર્યા જેવી અને ટાંક્યા જેવી વાત છે એટલે કરું આજે આપણે પૈસા 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 બધા કરી સ્વાભાવિક કરવી જ છે પૈસા હતું અને મને તમને જિંદગીમાં કંઈક જ્ઞાન આપે એવો દાખલો છે કે ખુદાનભાઈને મેં મળવા ગયા ને જેથી એના ગાંધી સ્મૃતિ એના એના મકાનની માથે લખ્યો છે જુનાગઢ તો મને કે હાલ અમરદાસ બાપુ પાસે જવું હાલો બાપુ જાય ગયા એમ એટલે મોટા બેઠા ને એટલે અમે મૂંગા રહી કારણ કે સિનિયર છે પદ્મભૂષિત જેને પદ્મશ્રીનો એવોર્ડ છે હા એવી વ્યક્તિ ચારણ આવો ફરીને થશે નઈ એવો દુનિયામાં જીવતા જીવ સાંભળવા જેવો લાવો છે આ દુનિયા બધી એ લીધે ચાલી જાય બાકી ઘરનું કોઈ દીકરા પાસે કાંઈ છે નહીં આ અવગણી વાત એની માથે ચાલે પણ હવે એમને ગયા એટલે પછી

માણ કે ગાયું સંશોધનતા છે પરબતભાઈ ને આવીને પૂછ્યું કે અમારે છૂટા છૂટા સિંહ જોવા લે ઓલા ભૂરા છૂટા છૂટા સિંહ પરબતભાઈ કેવાય ખૂણા માટો મારી આવો ત્યાં કુતરી વ્યા ટેવ પાડો સમજા હા તો જોવો છે ગાંડી ઘર માં દાલામાં તો હામો મળ્યો ને તો આંખી આમ પોળી થઈ અમારા જ્યાં ખાવું હોય ને ત્યારે આમ આમ કરજો અમારા માલધારી બેન દીકરી સમજી અમારો રોટલો મોટો છે રોટલો ને મિત્રો રોટલા માલપા ભાત પડે અને શહેર ની માલપા તમે જાવ રોટલો જાવટલો દર ત્રીજી મિનિટે આમ બેનું ગામડું તો ભોળ પણ હોય ને બાદરા બાજરાનો ઘડે નાખે આવા ગાડા ના પૈ જેવો રોટલો ભૂરિયા ખૂટે નકરા બર્ગર ને પીઝા ખાધેલા બાદરા ખૂટે નાખી બોલો પછી હળવે 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 પાળિયાનું સંશોધન કરતા કરતા પાળિયા ખૂટી ગયા એટલે ખેતરમાં આપણે ભાગ પાડે ને ખૂટા ખોડ્યા ન્યાય આવીને ઉભો રહ્યો એ કે આ પાળિયો છે ભીખુદાન કઈ છે નહીં પણ એના હલાવે એટલે બીજી જ મિન્ટ ના થાય આ મજાની વાત છે હા આ મજાની વાત છે રાજકુમાર ના એક અવાજ તરફ જાય હા રાજકુમાર ના અવાજ તરફ જાય રાજકુમાર મારો બહુ પ્રિય હીરો હતો બહુ પ્રિય હીરો હા એ મરી ગયા ને તો બહુ આમ ઇજ્જત થી જીવી ગયા ફિલ્મ ઉતાર્યા ને ફિલ્મ કાલ્પનિક વસ્તુ ઉતારી પણ છતાં એ હકીકત જેવી ઉતારી બોલો એમાં કોઈ જગ્યાએ બેન દીકરીના હાથ નો લેડીઝ નો હિરોઈન નો એને મારને જ ખાધો ક્યાંય એવો એક સીન નો આવે આખી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને આપણે હમણાં એક ભાઈ ખાવા બેઠા તેને ઘરવાળાને કીધું હતું કે મેરબાઈને કરીને રોટલી માથે આમ છે ને તારે ફરજિયાત ઘી સોપડીને જ રોટલી પાટલી માથે મૂકવાની જો મરવું ન હોય

તો ખાધું નહીં પૂરું છે ઉભો તૈયાર નહીં ભાઈ ગયો એ બાર નીકળી ગયો એમાં સાઠ સીતર વર્ષના એક અનુભવી દાદા હામા મળ્યા કઈ રમેશ આ કપાળમાં શું થયો કે કાઈ નહિ દાદા એ ઉતાવળ માં હાલતો તો ને એમાં પગ સટકી ગયો તો બાર વાગ્યો એટલે કે ઘી સોપડ ઘી તા બાપા ઘી ઓળે ઘી હે એટલે ભાઈક માં હોય તો ખવાય નગર હોય તો જ સાહેબ કેવા કેવા તેલ બાર ભીડ્યા હા આ બે અમુક ગીત ગાય ને બહુ રૂણા ગીત ગાય અમે એક જગ્યાએ લગ્ન માં ગયા ને હું બેનનું ગીત લાવ્યા છે એનો કોઈ પ્રાયોજક ન હોય એનો કોઈ એનો લખવા વાળો ન હોય અને ગીત આખી દુનિયા માર્કેટમાં જતું હોય બોલો એનો જન્મદાતા કોઈ હોય જ નહીં કોઈ એમ કીધું કે સવિતા બેને ગીત બારી પાડ્યું કવિતા બેને પાડ્યું નહીં ગીત આલ્યું તો હોય માર્કેટ માડું નવડું ગવાતું હોય એક જગ્યાએ એમ લગ્નમાં ગયા ને ત્યાં બે પતિ પત્ની વરાઘડિયા બેઠા હતા માંડવા એમાં વરાજા તરફથી બેનો એ ગીત ઉપાડ્યું કે મોતી કેરો ગજરો ને ગજરા માં મોતી મારા વિને ખબર નોતી આ ગામડાની ગોતી લે

મને ભાઈ આ બહુ સરસ ગીત ગાયું આશિક ટુનું એક દી મેં આશિક ટુનું ગીત ગાયું એક દી એક જગ્યાએ જુગારી સામે મારો કાર્યક્રમ હતો મને કઈ ભજન ભજન ગા તમે ભજન ઉપાડ્યું કે છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટો છો ગોપા તો એક જણો જુગારી બે હતા ને ઉભા થયા એ કે આ તો હું ગાસ ભજન મને કે આવા ભજન હોય તમે તો એ કે જો અમે ગાયું હાંભળ તમે તો તમે તો કે આ હા હું તો એની એની ભાષામાં ઉપાડ્યું હું ગાયું ખબર કે કલર કાઢે શિવજી રોન કાઢે રામ આ તણિયા કાઢે મારો મદન ગોપાલ એને એનું કીધું પાડ્યું હાલ વાંધો આપ નવું વાંધો આવા ગીત ગાય બોલો આવા ગીત હોય હમણાં એક ગીત તો બહુ ફેમસ છે ગુજરાત ભર જે કલાકાર ગાય અને મુબારક મારે એની ટીકા નથી પણ લાખો રૂપિયા માણસ ઉડાડ નાખે પણ ખબર નથી ગીત હું છે તથ્ય હું છે આમાં વગાડજો જોજો કેવું ગીત ગાય કે ખજૂરી તારા ધરમરિયાણા ધરમરિયાણા

તો હું ગામનું પણ આને ગીત નો કેવાય બાપ પણ હલારની ની મારી પાસે બેનું દીકરી નણંદ વધુ છે ગીત ગાતી મિત્રો હાલારી તમારા લગ્ન થાય તેથી અમે તમારી જાતને થોડા ઉતારા દઈશું અને ત્રણ કિલોમીટર લઈ ખામું જાય કે આજ તમારા ફૂઈ આવવાના છે આવો હરખ રહેવો જોઈએ હા બેનુ હા હે વાય જાય ને દીકરીયું પછી પીર માં આવે ને તો હરખ રહેવો જોઈએ હા મોઢું નો બગડવું જોઈએ આપણું આ આપણા શબ્દો છે આજા સંબંધો ને ખરેખર કાટ લાગ્યો છે હું એમ નથી કેતો લિપ્ત થઈ ગયા પણ થોડો પ્રેમ તો તૂટ્યો છે પ્રેમ તૂટ્યો છે પણ એક રાજકુમારનો નાના પાટેકરનો અવાજ કાઢો મને હવે સાજિંદા ખૂબ સરસ બે ઓલા ભાઈ પણ સરસ ને હવે ડબલ થયા શક્તિ વધી હા એક શક્તિ બીજી શક્તિ ભળે શક્તિ ને હિસાબે જ બધું છે શક્તિ વિના કાઈ ન થાય જો ને આપણે શક્તિ ઘટતા નહીં જણ શક્તિ આ તો બાટલો સડાવતા

તાવલે પટાવળો તો એને કીધું કે આ બિલ દે તાવલે ધુઆ પોંચે જો બિલ છે ને તો તું કેતો ને પરશો ની છોડતો એટલે મહેનત કરો ને તો પરશો વળે અને મહેનત નું ફળ જ મીઠું હોય આ બાકીના તમે આ કાગડા કરીને સંદન કેરીને વલી કરીને ફલાણી કરીને ઢીકડી કરીને ખાવ કોઈ દે હખાયું